नमस्कार विद्यार्थी मित्रों, आज आप क्रिस्मस तहेवार चित्र तैयार करीशु। बाळकों अने आ एक गमतो तहेवार छे अने एनु एक सुंदर पात्र एटले के सांता क्लॉज ए आपणे सौने गमे छे, पण एने केवी रीते दोरवानुं ए आपणे स्टेप वाइज जोईशुं। आ उपरांत क्रिसमस ट्री नी सरळ टेक्निक कई छे अने एमां सुशोभन जे केवी रीते थाय छे એ આપણે અભ્યાસ કરીશું। કારણ કે ક્રિસમસનો તહેવાર એટલે એમાં એક વસ્તુ ડેકોરેશનની આવે છે, અને ડેકોરેશનના જે કંઈ પાર્ટ્સના કારણે આપણે એક સુંદર ચિત્ર તૈયાર કરી શકીએ છીએ, તો એ કેવી રીતે કરવું એ હવે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ સ્કેચબુકનું પેપર છે જે મેં આમ આડો લીધો છે, આમ જોશો તો આડો છે, પણ જરૂર નથી તમે પણ આડો જ કરો। તમને લાગે ઊભું મારું ચિત્ર દોરું છું તો તમે કરી શકો છો। આપણે શરૂઆત કરીએ। સૌ પ્રથમ હું બિલકુલ લાઇટ સ્કેચ બતાવું છું તમને, જેની અંદર તમે સરળતાથી દોરી શકો, કારણ કે ફિગર જ્યારે આવે ત્યારે જો સરળ ટેકનિક તમે અપનાવી હોય તો ખૂબ સરસ રીતે તમે કામ કરી શકો। તો સૌપ્રથમ એક રેક્ટેંગલ દોર્યો, તમારે આનાથી પણ આછું દોરવાનું છે, અને ત્યારબાદ આપણે એને ફેર કરીશું। સૌપ્રથમ આપણે સાંતાક્લોઝનું ચિત્ર બનાવીએ છીએ, એમાં તમે જોશો તો મેં આ એક રેક્ટેંગલ આકારો બિલકુલ હું સીધા મૂકી રહ્યો છું। અહીંયા થોડીક લાઇન ત્રાંસી છે, અને જેટલું બને એટલું લાઇટ કરશો તો ચોખ્ખાઈ વધારે સારી રહેશે। પગ માટે પણ આપણે એક રેક્ટેંગલ આકાર ઉમેરીએ છીએ। આટલું કરવાથી આપણને એટલું જજમેન્ટ મળે છે કે મારો જે આકાર છે ચિત્રમાં એ કેટલો મોટો છે, કેટલો નાનો છે, અને મોઢા પ્રમાણે કયો આકાર નાનો મોટો થયો છે। તો આ કામ કરતાં આપણે એક બે મિનિટ થાય ત્યારે આટલી ઓછા સમયમાં આપણને એટલું ખબર પડી જાય કે મારા આકારમાં ક્યાં ભૂલો છે, કયો આકાર નાનો થયો, મોટો થયો, તો એને આપણે તરત સુધારી શકીએ। ડાયરેક્ટ સીધું ડ્રોઈંગ કરવાથી ઘણીવાર આપણો સમય બગડે છે અને પરફેક્ટ થતું નથી। આમ એક સ્કેચ કર્યો છે, એ ક્યારેક એવું બને કે આ સ્કેચમાં થોડીક ભૂલો હોઈ શકે, મિસ્ટેક હોઈ શકે, તેમ છતાં પણ એક જ મિનિટમાં આપણને ભૂલો આપણા ચિત્રમાં મળી જાય તો તરત આપણે એને સુધારી શકીએ છીએ। તો આ એક લાઇટલી સ્કેચ થયો છે, તમે આનાથી પણ આછો કરજો। હવે આપણે એને થોડું ફેર કરીએ। ડ્રોઈંગને ફેર કરતાં પહેલાં તમારે જરૂરી આકારને થોડાક ટર્ન આપી દો, જે રાઇટ લાઇન છે, અને ઇરેઝરની મદદથી આ જે તમે લાઇન કરી છે જો વધારે પડતી ડાર્ક થઈ હોય તો એને લાઇટ કરી દો, જેથી રાઇટ લાઇન ઉપર આપણો કોન્સન્ટ્રેશન વધારે રહે। બીજું એ કે માનો કે તમારી દૃષ્ટિએ આ લાઇન ખોટી બની છે તો તમે બાજુમાં બીજી લાઇન મૂકો, સ્કેચમાં અહીંયા એક ખોટી હોય તો એમાં સુધારીને, પણ વારે ઘડીએ રબ ના કરશો તો ઓછા સમયમાં પરફેક્ટ આપણે ડ્રોઈંગ બનાવીશું। હવે આપણે એને ફેર કરીએ છીએ, હું સ્કેચ પેન વાપરું છું, તમે પેન્સિલની મદદથી જ ફેર કરજો। અહીંયા આપણે એક રેક્ટેંગલ બનાવ્યો હતો, શરૂઆતમાં તમને એવું લાગે કે આંખો બનાવી છે, તો આ જે ભાગ છે એના મિડલ ઉપર આંખ આવે, અહીંયા નોઝ છે, અહીંયા લિપ્સ આપણે મૂકીશું, અને સેન્ટરમાં એક લાઇન કરી દો, અને મોટી આંખો માટે આપણે એક સેમી સર્કલ બનાવીએ છીએ, અહીંયા પણ એક સેમી સર્કલ, નાક માટે આપણે એલ લઈએ છીએ। સાંતાક્લોઝ એક વૃદ્ધ આદમીનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે, તો એને જરૂરી આપણે દાઢીનો ભાગ એડ કરીએ, અને બહુ સરળ રીતે। હવે આ બહારનો ભાગ છે એ લાઈન અહીંયા ઉમેરી દઈએ, એના આઈબોલ માટે બિલકુલ સેમી સર્કલમાં એડ કર્યો છે, અને એમાં થોડુંક વ્હાઇટ રાખી અને ફિલિંગ કરી છે જેથી આ લાઈવ લાગે, અને આ ભાગના થોડીક આપણે લાઈન એડ કરીએ। આમ તમે જોશો તો ફેસ આપણે તૈયાર કર્યો, ત્યારબાદ એના બોડીના જે બીજા પાર્ટ્સ છે જરૂર મુજબ આ લાઇનમાં ફેરફાર કરી, અને જ્યાં થોડા લાઇટ લાગે ત્યાં ટર્ન આપવાની જરૂર છે, અહીંયા હવે કન્ટિન્યુ લાઇન હતી એને મેં બ્રેક કરી,
અને અહીંયાથી આ લાઈનને કરી અને ત્યારબાદ બીજી લાઈન કન્ટિન્યુટી છે, મત છે આ લાઈનને અહીંયા થોડોક ટર્ન, જરૂર મુજબ ઢોળાવ આપી અને જે રાઈટ લાઈન છે એના ઉપર જ આપણે આઉટલાઈન કરીએ છીએ. હવે તમે જો આ ચિત્રમાં વોટર કલર ક્યાંક ઉપયોગ કરવા માગતા હોય તો મારી જેમ સ્કેચપેનથી આઉટલાઈન નહીં આપવાની, નહીં તો શું સ્પ્રેડ થશે તો આપણું ચિત્ર બગડે. તો સૌપ્રથમ તમે પેન્સિલથી સ્ફેર કરો અને તમારી પાસે જો બ્લેક બોલ્ડ માર્કર હોય, વોટરપ્રૂફ માર્કર, તો જ તમે એનાથી આઉટલાઈન આપજો. એવું કરવાથી જો તમે વોટર કલરમાં કામ કરવા માગો છો તો એ લાઇન સ્પ્રેડ ના થાય. બાકી સાદી ઇંક જે છે સ્કેચપેનની એ વોટરપ્રૂફ આવતી નથી, તો એને પાણી ટચ થાય તો સ્પ્રેડ થઈ જાય. તો આવી રીતે હવે આપણે ડ્રોઈંગને ફેર કરી રહ્યા છીએ. આમ જોશો તો આપણું પાત્ર એક ફિગર રેડી થઈ ગયું અને એ પ્રમાણમાં સ્કેચબુકમાં મોટું છે જેમાં આપણે સરળતાથી કલર કરીએ. હજુ તમારે આમાં કંઈક વધારે ઉમેરવું હોય, દાખલા તરીકે અહીંયા માનો કે સાન્તાક્લોઝના હાથમાં થેલો છે અને એમના હાથમાં ગિફ્ટ છે, તો આજે મેં ફેર લાઈન કરી છે એટલે એટલી ભાગ રફ કરી અને આપણે એમાં થેલો બનાવી શકીએ. અમને એના હાથમાં આ રીતે આપણે ગિફ્ટ દોરી શકીશું. આકારો મેં મોટા એટલા માટે લીધા છે કે કલર જ્યારે આપણે કરીશું ત્યારે જરૂરી આપણને જગ્યા મળી રહે. આવી રીતે બીજા મેં એક થેલાનો અને ગિફ્ટ એડ કરી છે અને અહીંયા આપણે બલૂન બનાવ્યા છે. તો હવે આપણે ક્રિસમસ ટ્રી કેવી રીતે બનાવું એ જોઈએ. ક્રિસમસ ટ્રી બનાવવા માટે સૌપ્રથમ તમે કાં તો ફૂટપટ્ટીની મદદથી કાં તો હાથથી આવી રીતે વચ્ચો વચ્ચે એક લાઈન કરો અને બિલકુલ લાઈટ તમને દેખાય એટલું જ એક ટ્રાયંગલ છે, બંને બાજુ સરખું. આ લાઈનની ડાબી અને જમણી બાજુ બંને બાજુ સરખી લાઈન છે. ત્યારબાદ એનાથી થોડીક લાંબી આપણે બીજી લાઈન ઉમેરીએ, ત્યારબાદ એનાથી લાંબી એક ત્રીજી લાઈન ઉમેરીએ. અહીંયા આ ખૂણો છોડી અને એક આડી લાઈન યાની ત્રાંસી થોડીક સ્પેસ લીવ કરીને અહીંયાથી પણ, કારણ કે આ એટલા માટે કરવાનું કે ઉપરનો ભાગ મોટો, એનાથી મોટો, એનાથી મોટો આપણે કરવો છે, એની સરળ રીત છે. તો આ બધા જ આકારો તમે જોશો તો આમ મોસ્ટ ત્રિકોણ જેવા છે. હવે આપણે જ્યારે એને ફેર કરવું હોય ત્યારે અહીંયાથી હું એક ડાયરેક્ટ સ્કેચપેનથી કરું છું, તમે પેન્સિલથી કરજો પહેલાં. આ જે ભાગ છે એને આપણે થોડુંક ટર્ન આપીએ, મેં અહીંયા ટચ કર્યું, ત્યારબાદ આ ખૂણાનો ઉપયોગ કરીને ફરી એવી રીતે ફરી આ રીતે આગળ વધીએ, ફરી એ રીતે આ બાજુ પણ. આવી રીતે બંને બાજુ આકારો કર્યા અને માનો કે તમને ઈચ્છા થાય કે હજુ બીજા આકારો બનાવવા છે, સાંતાક્લોઝ બનાવવો છે, તો પહેલાં ટ્રીની આગળ એક સાંતાક્લોઝ બનાવી લઈએ, એના માટે એક ગોળ કરીએ, ત્યારબાદ એના કરતાં એક મોટું ગોળ, તમે રાઉન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ જે લાઈન કરી છે એના ઉપર બિલકુલ આ રીતે સેમી સર્કલ, અગેઇન સેમી સર્કલ, આ રીતે તમે થોડું થોડું ફેર કરતા જાઓ અને જે લાઈન છે એની ઉપર આ લાઈન આપણને સેમી સર્કલ સરસ રીતે કરવામાં અને સારી રીતે રાખવામાં ઇક્વલ મદદ કરે છે. આ જે ઉપર લાઈન કરી એવી જ રીતે હાથ બોડી માટે પણ અહીંયા મોટી લાઈન. ધ્યાન રાખવાનું કે આ જે ડિસ્ટન્સ છે એ વધી ના જવું જોઈએ. આ રીતે આખું એ જે સર્કલ હતું એની ઉપર એક નાના નાના સેમી સર્કલ આપણે ઉમેરે. ત્યારબાદ સાન્તાક્લોઝ દોર્યા બાદ આ જે આખું સ્નોમેનનું પાત્ર જે છે એમાં કયા કયા ફોર્મ હોય છે, તો એક મફલર હોય છે, એ તમારા આકારની રીતે તમને ગમતું રીતે ઉમેરી શકો છો. હાથ નાના મોટા કરવાની છૂટ છે, આ મેં એક હાથ બનાવ્યો પણ આવો જ કરવો એવું જરૂરી નથી. તમને એમ થાય કે મારે હાથ આવો કરવો છે તો મેં બે રીત બતાવી તમને એમને, પણ જે કરો એ બંને બાજુ સરખું કરવાનું. તમે સાંતાક્લોઝનો હાથ આ પણ કરી શકો છો, એની આંખો આ ગોળ કરી મેં આઈબોલમાં થોડું ફિલિંગ કરી અને થોડું સ્પેસ વચ્ચે વ્હાઈટ રાખી છે. તો સૌથી પહેલાં આપણે પેન્સિલથી તૈયાર કરીશું અને એનું નાક થોડુંક લાંબુ અને સ્માઈલી.
આમ આ ડ્રોઈંગ તૈયાર થયું અહીંયા. હવે આપણે ક્રિસમસ ટ્રીમાં બીજું બધું ડેકોરેશન ઉમેરીએ, માનો કે રિબીન હોય, એમાં ગિફ્ટ હોય, સ્ટાર બનાવો તમે, શૂઝ હોય છે એક ડેકોરેશનના ભાગરૂપે, તમે આ રીતે અંદર શૂઝ ઉમેરી શકો. પણ આ બધા આકારો હું મોટા એટલા માટે દોરું છું કે આપણે આમાં કલર કરવાનો છે, કલર કરવામાં સરળ રહે એટલા માટે આકારો મોટા છે. અહીંયા ગિફ્ટ છે, ચોકલેટ છે, આભલા છે, આપણે કાઈટ પણ બનાવી શકીએ છીએ. આમાં સુશોભન કરવા માટે જે તમને ગમે એ વસ્તુ તમે ઉમેરો. આમાંનું ક્યાં જગ્યા વધી છે ત્યાં તમે આ રીતે કેન્ડલ ઉમેરો દરેક જગ્યામાં. અહીંયા આપણે સેમી સર્કલ. ત્યારબાદ તમારા ડ્રોઈંગની ટોપ પર થોડી જો જગ્યા વધી હોય તો તમે આ રીતે તોરણ પણ ઉમેરી શકો છો. અને આપણો પ્રયત્ન એ છે કે વધુમાં વધુ આપણે સુશોભન કરીએ. અને ખાસ એ ધ્યાન રાખો કે આવું જ ડ્રોઈંગ કરવું એવું જરૂરી નથી. તમે તમારી ડ્રોઈંગની આવડત મુજબ આમાં જરૂરી ફેરફાર કરી શકો છો. કારણ કે અહીંયા હું જે બતાવી રહ્યો છું એ ફક્ત અને ફક્ત નમૂના માટેનું ચિત્ર છે. આમાંથી કોઈ પાત્ર તમને ન ગમતું હોય એ આકાર ફોર્મ તમને કાઢી નાખવું હોય તો એ છૂટ છે. અહીંયામાં મોટો સ્ટાર એટલા માટે બન્યો કે આપણને થોડી કલર કરવાની જગ્યા મળી રહે, એમાં પણ તમે જરૂરી સ્માઇલી ઉમેરી શકો છો. આમ તમે જોશો તો આપણું રેખાંકન આ રીતે તૈયાર થયું છે આખું, જેનું કમ્પોઝિશન અહીંયા ટ્રી, સાન્તાક્લોઝ અને બહુ જગ્યા નથી વધેલી. અહીંયા માનો કે તમને લાગે કે મારે અહીંયા જગ્યા છે તો કલર કર્યા પછી તમે વધારે બીજા આકારો ઉમેરી શકો છો ડાયરેક્ટ કલરમાં પણ. અને હવે આપણે કલર કેવી રીતે કરવો એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આખું એ જ્યારે રેખાંકન તૈયાર થઈ જાય ત્યારે તમે જ્યાં પેન્સિલની લાઈન કરી હતી આપણે જે અહીંયા દેખાઈ રહી છે એ પહેલાં ઇરેઝરથી આખી રબ કરી દેવાની વ્યવસ્થિત, એટલે આખું ડ્રોઈંગ ચોખ્ખું થઈ જાય. ત્યારબાદ કલર શરૂ કરવાનો. અહીંયા જોશો તો મેં જે યલો કલર વાપર્યો છે એ વોટર કલરનો છે અને એની અંદર પાણીનું પ્રમાણ વધારે છે. લાઇટ 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 વોશ બેકગ્રાઉન્ડમાં મેં યલો કર્યો છે. તમે ઈચ્છો તો પર્શિયન બ્લૂ પણ કરી શકો છો, પણ જો પર્શિયન બ્લૂ કરો તો જાડો યુઝ કરો અને થિકનેસ વાપરવાની કલરની. આમાં પાણીનો ભાગ વધારે છે કારણ કે મારે અહીંયા આ જે યલોનો ભાગ છે એની ઉપર સ્કેચ પેનથી સુશોભન કરવું છે. એટલે તમારી પાસે એવી એડવાન્સમાં કોઈ ટેકનિક હોય કે મારે કલર આવી રીતે જ કરવા છે તો એ રીતે પછી કલરની શરૂઆત કરો. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે કલરની શરૂઆત કરીએ ત્યારે સાન્તાક્લોઝ આપણને એના જે વસ્ત્રો હોય છે એ રેડ કલરના હોય છે. હવે આપણા બોક્સની અંદર રેડ કલર, દાખલા તરીકે એના ઘણા બધા શેડ હોય છે, સ્કારલેટ રેડ છે, ક્રિમઝન રેડ છે, તો આવા બધા ઘણા બધા રેડ કલર, જેટલા પણ તમારા બોક્સમાં રેડ કલર હોય એ બધા જો યુઝ કરો તો ચિત્રમાં થોડીક સુંદરતા વધતી હોય છે. અને એક જ સળંગ કલર ભરી દેવો, કારણ આટલી બધી જગ્યામાં આપણે એક જ કલર ભરવું એના કરતાં કલરમાં વિવિધતા લાવો જેથી એક ચિત્ર વધારે સારું લાગે. જો અહીંયા મારી પાસે એક રેડ છે અને એના નજીકનો શેડ માનો કે હું પિંક ભરું છું તો તમે આ રીતે પણ કલર કરી શકો છો. અને રેડના એકલા શેડ કરવા માગતા હોય તો રેડ પણ કરી શકાય. અને અહીંયા લાઇટ પિંક છે તો કલરમાં પણ શેડિંગ આવશે અને દેખાવ પણ સારો લાગશે. અને ફરી પાછો રેડ કલર, જેથી રેડ કલરમાં વિવિધતા આવશે અને ચિત્રમાં એ સુંદરતામાં વધારો કરશે. એવી જ રીતે આપણે ક્રિસમસ ટ્રીમાં પણ કરીશું. અહીંયા મારી પાસે ઘણા બધા ગ્રીન કલરના શેડ છે, એમાં લીફ ગ્રીન, ઓલિવ ગ્રીન, ઇમરલ્ડ ગ્રીન. તો આ રીતે બે બે યા ત્રણ ત્રણ સિરીઝ લઈ તમે આમ ઊભા પણ કરી શકો છો. આ લાઇટ ગ્રીન છે, થોડી સ્પેસ લીવ કરો અને ગ્રીનમાં આ રીતે કરી શકો છો. આવી ટેકનિકથી જ કરવા એ જરૂરી નથી, તમારી બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને તમે આમાં કલર કરી શકો છો. વોટર કલરનો ઉપયોગ કરાય, ઓઇલ પેસ્ટલ, કોઈ જગ્યાએ પેન્સિલ કલર, યા તમારી પાસે બીજા કંઈ પણ કલર હોય, ડ્રાય પેસ્ટલ છે, વેક્સ ક્રેયોન છે, એ પણ તમે આમાં ઉમેરી શકો છો. આ રીતે ફિલિંગ કરશો ધીમે ધીમે, કલર ક્યાંય બહાર ના જાય એનું ધ્યાન રાખી અને કલરની વિવિધતા સાથે, તો ચોક્કસ આ ચિત્ર સારું બનશે. અહીંયા જોશો તો ગ્રીન ડિફરન્ટ યુઝ કર્યો છે અને અહીંયા મેં એક જ ગ્રીન વાપર્યો છે. હવે જો આવું કરીએ આપણે ક્યારેક તો પછી એની ઉપર આ રીતે ડાર્ક ગ્રીનથી આવી રીતે થોડું ટેકનિક યા ટેક્સચરથી આને સુશોભિત પણ કરી શકાય. આમાં રેડ કલર, યલો કલર યા પર્શિયન બ્લૂ, જે ડાર્ક બ્લૂ હોય છે, એ પણ તમે ઉમેરી શકો છો. તો
ટ્રીનું સુશોભન વધારે સુંદર લાગશે. તો કલરમાં પ્લેન કલર કરતાં આવી રીતે વિવિધતા સબર યુઝ કરો તો સારું લાગે. આ બેકગ્રાઉન્ડનો આ જે ભાગ છે ત્યાં માનો કે તમે નાની નાની ગિફ્ટ બનાવો જુદા જુદા કલરની સ્કેચ પેનથી, પેન્સિલથી, યા તમે સુશોભન કરવા માટે આભલાનો ઉપયોગ કરી શકો. તમારી પાસે તુઈ હોય ડિફરન્ટ ટાઈપની એ પણ, યા કોઈ ખાદી પેપર રંગીન તમારી પાસે પડ્યા હોય એનો પણ ઉપયોગ કરી શકો, એટલે કે કોલાજ વર્ક જેવું પણ તમે આમાં સુશોભિત કરી શકો છો. અને ડેકોરેશન કરવાની તમને ગમે તે પદ્ધતિ તમે અપનાવી શકો છો. કલરની સ્કીમ પણ તમારી ચોઈસની હોઈ શકે, જુદા જુદા સ્ટાર, આ બધું સ્કેચ પેન યા પેન્સિલ કલરથી પણ થઈ શકે, ચોકલેટ અને ડિફરન્ટ ડિફરન્ટ કલરની સ્કેચ પેન પણ તમે ઉપયોગ કરી શકો છો. આટલું આ રીતે ભર્યા બાદ તમને લાગે કે હવે કંઈ આકાર બનાવવાની જગ્યા નથી મોટી, તો ત્યાં તમે આવા ટપકા, આમ થોડા નાના ટપકા અથવા ફૂલ પણ બનાવી શકાય. કેવી રીતે? જો માનો કે તમે આમ ગોળ કરો છો અને એની નીચે ગ્રીન કલરની મદદથી સીધી લાઈન અને આ રીતે લાઈન એટલે લીફ જેવું લાગે સીધી લાઈન કરું છું અને એના ઉપર હું પિંક કલરનું ખાલી આમ રાઉન્ડ પણ કરી દઉં તો રોઝ જેવું લાગે. તો આ બધું ડેકોરેશન એ તમને ગમે તે રીતે તમે કરી શકો છો. અહીંયા તમે બરફનું રિઝલ્ટ લાવવા માગતા હોય તો અહીંયા મેં મોટા મોટા ગોળ કર્યા છે અને એની આજુબાજુ તમે આ રીતે પરશમ બ્લુ કલર ફિલ કરી દો અને વચ્ચેની જે વ્હાઇટ સ્પેસ છે એને સફેદ જ રહેવા દો. તમે આમાં તમે વોટર કલર પણ વાપરી શકો યા બ્લુ કલરના બે ત્રણ શેડ પણ યુઝ કરી શકો છો, યા એકલો પરશમ બ્લુ કરવો હોય તો એ પણ થઈ શકે. અને ત્યારબાદ એની ઉપર પરશમ બ્લુની અંદર સફેદ કલર વોટર કલરનો મિક્સ કરીને સ્કાય બ્લુથી એના ઉપર ટપકા પણ કરી શકાય, જેથી મોટી સ્પેસમાં એક જ કલર હોય તો એ વહેંચાઈ જાય. કાં તો આની અંદર બીજા કલર પણ ઉમેરી શકાય. તો આ બેકગ્રાઉન્ડને સુશોભિત કરવાની આ બધી રીત છે અને તમને જે ગમે એ રીતે તમે અપનાવી શકો છો. અહીંયા જોશો બેકગ્રાઉન્ડમાં આપણે ટેક્સચર કરવા માગીએ છીએ તો અહીંયા મેં જુદા જુદા લાઇટ કલરનો ઉપયોગ કરીને અહીંયા ટપકા કર્યા છે. ઓઇલ પેસ્ટલ કલર છે આ અને એની ઉપર આ રીતે ઓઇલ પેસ્ટલનું જ સફેદ કલર લઈ અને હું બધાની ઉપર ઘસી રહ્યો છું, જેથી શું રિઝલ્ટ મળશે કે જે કલર આપણે ઓઇલ પેસ્ટલ ઘસ્યા હતા એ ધીમે ધીમે સ્પ્રેડ થઈ રહ્યા છે પેપરમાં, જેના કારણે કદાચ આપણે બેકગ્રાઉન્ડને એકદમ સ્મૂધ રિઝલ્ટ આપવા માગતા હોઈએ અથવા દૂરનો સ્નો બતાવવા માગતા હોઈએ તો એ વસ્તુ દેખાય છે. અને ટેક્સચર પ્લેન હોવા છતાં પણ સુંદર દેખાય છે. તો તમે બેકગ્રાઉન્ડમાં કોઈક કોઈક જગ્યાએ આ ટેકનિક ઉપયોગ કરવા માગતા હોય તો કરી શકાય છે. આમ તમે ધીમે 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 આ રીતે બધે કલર ફિલિંગ કરશો. અહીંયા ઉપર પણ મેં ત્રણ કલર વાપર્યા છે ઓઇલ પેસ્ટલના, જેથી આપણને શેડિંગ લાગે. એમાં પણ જુદા જુદા કલર કરી શકાય. સ્ટારનો ભાગ તમે વ્હાઇટ યા ગ્રે કરી શકો છો યા તમને ગમતો કોઈ પણ કલર. હા, સ્નોમેનની અંદર પણ તમે જરૂર નથી કે આવી રીતે જ કલર કરવા, તમે ટપકા પણ કરી શકો સ્કેચ પેનથી, કલરથી અને વ્હાઇટ પણ છોડી શકો છો યા લાઇટ કોઈ પણ કલર ચાલે, જરૂર નથી એ વ્હાઇટ જ હોય, તમને ગમે એવા કલર કરવાની છૂટ છે. આખું એ ચિત્ર જ્યારે તૈયાર થઈ જાય ત્યારબાદ તમને એવું ક્યાંક લાગે કે મારો કલર થોડો બહાર ગયો છે તો બ્લેક ઓઇલ પેસ્ટલ કલરની મદદથી આ રીતે તમે કલરને આઉટલાઇન આપી શકો, જે આપણે આગળ સ્કેચ પેન કરી હતી એને, જેથી કલર બહાર ગયો હોય કવર પણ થઈ જાય અને આપણો આ જે ભાગ છે બેકગ્રાઉન્ડ અને ફોર્મનો એ સરળતાથી છૂટો પડે. તો આ રીતે કલર કરવાની રીત મેં બે ત્રણ બતાવી છે તમને, આમાંથી જે તમારે કરવું હોય એ છૂટ છે. અને વધારાનું કોઈ ડેકોરેશન કરવા તમે માગતા હો તો તમે એની અંદર તુઈ, આભલા, રંગીન પેપર, ખાદી પેપર ચોંટાડીને પણ સુશોભિત કરી શકો છો. તો આ રીતે આપણે ક્રિસમસ ટ્રીનું એક સુંદર ચિત્ર આપણી સ્કેચબુકમાં તૈયાર કરવાનું છે. થેન્ક યુ.